નમસ્કાર મિત્રો આગળ ઉપર આપણે હેનરીનો નિયમ ભણી ગયા છીએ હવે હેનરીના નિયમ ઉપર આધારિત એક આપણે એક્ઝામ્પલ લઈએ પાઠ્યપુસ્તકનો કોયડો બે પોઈન્ટ ચાર આપેલ છે તો આપણે રકમ જોઈએ જો નાઇટ્રોજન વાયુને ત્રણસો ત્રાણું કેલવીન તાપમાને પાણીમાંથી પસાર કરવાનો છે આપણે તો એક લિટર પાણીમાં કેટલા મિલીમોલ એન ટુ વાયુ ઓગળશે એ આપણે મેળવવાનું છે અહીંયા આપણે આકૃતિ લઈએ એક પાત્ર છે આ પાત્રની અંદર એક લિટર પાણી છે એની અંદર આપણે નાઇટ્રોજન વાયુ બસો ને ત્રાણું કેલ્વિન તાપમાને પસાર કરવાનો છે આની અંદર આપણે એન વાયુ દાખલ કરીશું તો બસો ત્રાણું કેલ્ન તાપમાને એક લિટર પાણીમાં નાઇટ્રોજન વાયુ આપણે દાખલ કરવાથી ઓગળશે તો એ કેટલા મિલીમોલ ઓગળશે નાઇટ્રોજનના કેટલા મિલીમોલ ઓગળે એ આપણે મેળવવાનું છે એના માટે આપણે કીધું છે કે ધારો કે એન ટુ વાયુ પોઈન્ટ નાઇન એઈટ સેવન બાર આંશિક દબાણ સર્જે છે અને નાઇટ્રોજન માટે બસો ત્રાણું કેલ્વીન તાપમાન હેનરીના નિયમનો અચડાંક એટલે કે કે એચ એ આપેલો છે છોતેર પોઈન્ટ અડતાલીસ કિલો બાર આપેલ છે તો આપણે મેળવવાનું થશે નાઇટ્રોજનના મિલીમોલ લેના માટે સૌપ્રથમ આપણે મોલ મેળવીશું અને પછી મોલને આપણે મિલી મોલમાં કન્વર્ટ કરીશું હવે આપણે રકમ ઉપરથી બધી જે વેલ્યુ છે એનું અહીંયા લિસ્ટ બનાવી નાખીએ કે ટેમ્પરેચર આપેલું છે બસો ત્રાણું કેલ્વીન તાપમાન પછી એક લિટર પાણી આપેલું છે એટલે વી ડબલ્યુ એટલે કે પાણીનું કદ એક લિટર આપેલું છે ત્યારબાદ નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ એટલે કે પી પ્રેશર થશે એન ટુ એટલે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ દર્શાવે છે એ પોઈન્ટ નાઇન એટ સેવન બાર આપેલું છે અને હેનરીના નિયમનો અચળાંક આપેલો છે કે એચ છોતેર પોઈન્ટ અડતાલીસ તો અહીંયા આપણે જોઈ શકીએ કે હેનરીના નિયમનો અચળાંક આપેલો છે તો આપણે હેનરીના નિયમના સૂત્રનો ઉપયોગ કરવો પડશે સૌપ્રથમ આપણે એનું સૂત્ર લખીએ પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ તો અહીંયા પી એટલે કે દબાણ દર્શાવે છે એ દબાણ આપણને નાઇટ્રોજન માટેનું આપેલું છે અહીંયા આપણે ટૂંકમાં લખી નાખી પી એન ટુ જે દર્શાવશે નાઇટ્રોજનનું દબાણ અને એક્સ એક્સ એટલે મોલન્સ તો એ મોલન્સ આપણે નાઇટ્રોજનના લખીએ તો અહીંયા દર્શાવી દઈએ એન ટુ તો એ દર્શાવશે નાઇટ્રોજનના મોલન્સ હવે આપણે મોલ મેળવવાના છે તો આ ડાયરેક્ટલી આ સૂત્રમાં ક્યાંય મોલ આપેલા નથી પરંતુ મોલન્સ આપેલા છે અહીંયા આપણને મોલન્સ ઉપરથી આપણે મોલ મેળવી શકીશું તો સૌ પ્રથમ આપણે મોલન્સ મેળવીએ તો મોલન્સને કરતા બનાવીએ તો એક્સ એન ટુ એટલે કે નાઇટ્રોજનના મોલન્સ બરાબર પી એન ટુ ના છેદમાં કે એચ બરાબર હવે આપણે કિંમત મૂકીએ પી એન ટુ નાઇટ્રોજનનું આંશિક દબાણ પોઈન્ટ નાઇન એટ સેવન બાર થશે છેદમાં અહીંયા એક આપણે વસ્તુ જોઈ લઈએ કે નાઇટ્રોજનનું દબાણ છે બારમાં આપેલું છે અને કે નો અચડાક કિલો બારમાં છે તો બંનેના એકમ સમાન હોવા જોઈએ અહીંયા બાર છે તો અહીંયા પણ બાર હોવું જોઈએ અથવા તો અહીંયા કિલો છે તો અહીંયા આપણે કિલો રાખીશું તો અહીંયા કિલો બાર છે એને આપણે બારમાં કન્વર્ટ કરીએ તો કિલો કાઢવું હોય એટલે તમને ખ્યાલ છે આપણે મલ્ટિપ્લાય કરવું પડશે હજાર વડે એટલે આપણને મળશે સેવન સિક્સ ફોર એટ જીરો બાર એટલે કિલો બારને આપણે બારમાં કન્વર્ટ કરીએ છીએ હજાર વડે ગુણી નાખવાના છે એટલે આપણને આ વેલ્યુ મળશે હવે આપણે છેદમાં અહીંયા આ વેલ્યુ મૂકીશું ખાસ યાદ રાખજો બંને એકમ સમાન હોવા જોઈએ એક બાર હોય અને એક કિલો બાર હોય તો એવું ન ચાલે તો આપણે બંને એકમ સમાન કયા આવે એની વેલ્યુ મૂકીએ સેવન સિક્સ ફોર એટ જીરો બરાબર હવે એનું સાદરૂપ આપીએ પોઈન્ટ નવસો સત્યાસી છેદમાં સેવન સિક્સ ફોર એટ જીરો સાદરૂપ આપણને મળશે હવે નાઇટ્રોજનના મોલન્સ મળી ગયા છે હવે આપણે મોલન્સ ઉપરથી મોલ મેળવવાના છે તો સૌપ્રથમ આપણે અહીંયા મોલન્સ સૂત્ર મૂકીએ તો એક્સ એન ટુ બરાબર અહીંયા જેના મોલન્સ હોય આપણે વાત કરી હતી જેના મોલન્સ હોય એના મોલ ઉપર લખવાના થશે એટલે એન ટુ તો ઉપર આવશે નાઇટ્રોજનના મોલ છેદમાં નાઇટ્રોજનના મોલ પ્લસ અહીંયા બીજો ઘટક છે પાણી તો પાણીના મોલન્સ આવશે એન સોરી મોલ આવશે એન એચ ટુ ઓ હવે આ સૂત્રને કમ્પેરિઝન કર્યાની સાથે તો આપણી પાસે એક્સ એન ટુ આપેલો છે એટલે કે નાઇટ્રોજનના મોલન્સ છે હવે એન એન એટલે નાઇટ્રોજનના મોલ તો આપેલા નહીં હોય કારણ કે આપણે તો મેળવવાના છે તો આપણી પાસે આ એન ટુ મેળવવા માટે આપણી પાસે નાઇટ પાણીના મોલ હોવા જરૂરી છે તો આપણે પાણીના મોલ ડાયરેક્ટલી તમને આપેલું નથી પરંતુ અહીંયા પાણીનું કદ એક લિટર આપેલું છે તો એક લિટર એટલે હજાર એમએલ થશે અને પાણીની ઘનતા એક હોવાથી હજાર એમએલ બરાબર જ હજાર ગ્રામ થશે હવે આપણે પાણીના મોલ મેળવવા છે તો સૌ પ્રથમ આપણે લખીએ અહીંયા પાણીના મોલ એન એચ ટુ પાણીના મોલ બરાબર શું થશે મોલ એટલે દળના છેદમાં મોલર દળ તો પાણીનું દળ આપણને એક લીટર કીધેલું છે તો આપણે એનું દળ લેવાનું છે એક લીટરનું દળ એક હજાર ગ્રામ થશે તો આપણે ઉપર અહીંયા લખીએ એક હજાર છેદમાં મોલર દળ તો પાણીનું મોલર દળ છે આપણને ખ્યાલ છે અઢાર થશે હવે એનો તમે ભાગાકાર કરશો હજાર છેદમાં અઢાર એટલે આપણને મળશે પંચાવન પોઈન્ટ પંચાવન મોલ આપણને પાણીના મોલ પંચાવન પોઈન્ટ પંચાવન મળ્યા એ આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ હવે અહીંયા આપણી પાસે છેદમાં બે વસ્તુ છે નાઇટ્રોજનના મોલ અને પાણીના મોલ એ બંનેનો સરવાળો છે પરંતુ આ પાત્રમાં પાણીનું કદ ઘણું બધું વધારે છે નાઇટ્રોજન છે એ ખૂબ ઓછી માત્રામાં ઉગડે છે તો આપણે એક વસ્તુ અવગણી નાખીએ કે એન એન ટુ પ્લસ એન એચ ટુ ઓ એ બંને છે એનો સરવાળો એપ્રોક્સિમેટલી એન એચ ટુ ઓ જેટલો જ થશે આપણે અહીંયા નાઇટ્રોજનના મોલ છે એને અવગણી નાખીએ તો આપણે છેદમાં એન એન ટુ પ્લસ એન એચ ટુ જગ્યાએ માત્ર મૂકીશું એન એચ કારણ કે નાઇટ્રોજનના ખૂબ મોલ ખૂબ ઓછા હોવાથી આપણે એને અવગણી શકીશું હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ મોલંશનું સૂત્ર અહીંયા ફરીથી આપણે મૂકીએ એક્સ એન ટુ બરાબર એન એન ટુ છેદમાં હવે અહીંયા બંને છે એન એન ટુ પ્લસ એન એચ ટુ એની જગ્યા આપણે મૂકવાનું છે માત્ર એન એચ ટુ કારણ કે આપણે નાઇટ્રોજનના મોલને અવગણીના લઈખ્યા છે તો અહીંયા છેદમાં એન એચ ટુ ચાલો એનું એની અંદર આપણે વેલ્યુ મૂકીએ એન એન ટુ એની વેલ્યુ આપણી પાસે છે ને એ તો મેળવવાની છે આપણી પાસે આ બંનેની વેલ્યુ છે તો આપણે નાઇટ્રોજનના મોલને કરતાં બનાવીએ તો એન એન ટુ બરાબર આ બંનેનો ગુણાકાર થશે નાઇટ્રોજનના મોલ અંશ અને પાણીના મોલ ચાલો એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો નાઇટ્રોજનના મોલ અંશ આપણને અહીંયા આપણે મેળવા છે એક પોઈન્ટ ઓગણત્રીસ ગુણ્યા દસની ઉપર માઇનસ પાંચ ઘાત ગુણ્યા અહીંયા એન એચ પાણીના મોલ જે આપણે અહીંયા મેળવા પંચાવન પોઈન્ટ પંચાવન છે તો પંચાવન પોઈન્ટ પંચાવન ચલો આનું આપણે રૂપ આપીએ તો આનું રૂપ આપી અને આપણે જો પોઈન્ટ ખસેડીશું તો આપણને એનો જવાબ મળશે સેવન પોઈન્ટ મોલ એટલે આપણને આ મોલ મળેલા છે હવે આપણે એના મિલીમોલ મેળવવાના છે હવે નાઇટ્રોજનના આપણને મોલ મળેલા છે મિલીમોલ માટે આપણે મિલી લેવા માટે હજાર વડે મોલને ગુણવા પડશે તો સાત પોઈન્ટ સોળ ગુણ્યા દસની ઉપર માઇનસ ચાર ઘાત ગુણ્યા હજાર એટલે કે દસની ઉપર ત્રણ વડે આપણે અહીંયા દર્શાવી શકીએ તો બરાબર સાત પોઈન્ટ સોળ ગુણ્યા દસની ઉપર ચારમાંથી આપણે ત્રણ બાદ કરીએ તો માઇનસ વન મળશે અને આપણે ઘાત કાઢવી તો એક પોઈન્ટ આ બાજુ ખસેડવો પડશે એટલે પોઈન્ટ સાતસો સોળ અને એકમ આવશે મિલી તો આપણને અહીંયા નાઇટ્રોજનના મિલીમોલ મળી ગયા છે પોઈન્ટ સાતસો સોળ ચાલો હવે આપણે આગળનો ટોપિક ભણીએ એ પહેલા આપણે બાષ્ઠ દબાણ વિશે આપણે થોડું સમજી લઈએ આપણે અગિયારમાં ધોરણમાં ભણી ગયા છે કે બાષ્ઠ દબાણ કેને કહેવાય છતાં પણ આપણે ફરીથી લઈ લઈએ માનો કે અહીંયા આપણી પાસે એક પાત્ર છે એ પાત્રની અંદર આપણે એક પ્રવાહી ભરી દઈએ માનો કે પાણી જ ભરી દઈએ અહીંયા પ્રવાહી તરીકે આપણે પાણી લઈ લઈએ તો તમને ખ્યાલ છે પાણી છે આ પાત્ર છે એને આપણે બંધ કરી દેવાનું છે હવે પાણી છે એ કોઈ પણ તાપમાને કોઈ પણ અહીંયા તમે તાપમાન લઈ શકો કે એ તાપમાન એની બાસ બનવાની છે માનો કે આપણે અહીં લઈએ આ પ્રવાહી અવસ્થામાં પાણી છે ધીમે ધીમે એની બાસ બનવા લાગશે પાત્ર બંધ છે એટલે બાસ બહાર નીકળી શકશે નહીં અહીંયા આપણે દર્શાવી દઈએ આ બધા પાણીની બાષ્પના અણુઓ છે તો પાણીની બાષ્પ અહીંયા ઉત્પન્ન થશે ધીમે ધીમે અહીંયા ભેગી થશે એક સમય એવો આવશે કે પાણીમાંથી બાસ બનવાની ઘટના છે અટકી જશે ને એ અવસ્થાએ આપણે આ પ્રણાલીએ સંતુલન પ્રાપ્ત કરી લીધું છે એમ આપણે કહી શકીએ એટલે કે સંતુલન અવસ્થા આપણે એવું કહી શકીએ કે જો પાણીના એક અણુમાંથી બાસનો એક અણુ બનશે તો તરત જ બાસનો એક અણુ છે એ ફરીથી પ્રવાહી અવસ્થામાં આવી જશે આ અવસ્થાને આપણે સંતુલન અવસ્થા કહીશું તો સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી લઈએ એ સમયે અહીંયા પ્રવાહીની સપાટી ઉપર અહીંયા જે બાસ બનેલી છે

પ્રવાહીની બાષ્પ દ્વારા અહીંયા પ્રવાહી છે દ્વારા પાત્રમાં ઉત્પન્ન થતા ને અહીંયા જે પાત્રમાં દબાણ ઉત્પન્ન થયું એ દબાણ કહેશું હવે આપણે પ્રવાહી દ્રાવણોના દબાણ વિશે અભ્યાસ કરીશું તો પ્રવાહી દ્રાવણો કઈ રીતે બને છે જે આપણે આગળ ઉપર ભણી ગયા છીએ છતાં અહીંયા ફરીથી લઈ લઈએ દ્રાવ્ય અને દ્રાવક ભેગા થશે એટલે દ્રાવણ બનશે પણ જો દ્રાવ્ય કા ઘન હોય અથવા પ્રવાહી હોય અથવા વાયુ હોય અને દ્રાવક માત્ર ને માત્ર આપણે પ્રવાહી અવસ્થામાં લેવાનું છે જો દ્રાવક પ્રવાહી હશે અને દ્રાવ્ય ઘન પ્રવાહી અથવા વાયુમાંથી કોઈ પણ એક હશે તો એ જે દ્રાવણ બનશે એ પ્રવાહી દ્રાવણ બનશે એટલે કે પ્રવાહી દ્રાવણ માટે આપણે દ્રાવક ફરજીયાત પ્રવાહી લેવું પડશે અને દ્રાવ્ય કોઈ પણ તમે લઈ શકો છો હવે બાષ્પશીલ પદાર્થ આપણે કેને કહેશું અહીંયા લઈ લઈએ ફરીથી બાષ્પશીલ પદાર્થ તો બાષ્પશીલ પદાર્થ એટલે એવો પદાર્થ કે જેની બાષ્પ બની શકે જે પદાર્થમાંથી સામાન્ય રીતે એની બાષ્પ બને એવા પદાર્થને આપણે બાષ્પશીલ પદાર્થ કહેશું સામાન્ય રીતે પ્રવાહી છે એ બાષ્પશીલ પદાર્થ છે ઘન છે એની સામાન્ય રીતે બાષ્પ નોર્મલ અવસ્થાએ બનતી નથી હવે આપણે લઈએ દ્વિઅંગી દ્રાવણો વિશે વાત કરવાની છે આગળ ઉપર આપણે વાત કરીએ દ્વિઅંગી કેને કહેશું દ્વિઅંગી દ્રાવણ એટલે એમાં માત્ર એક જ દ્રાવક હશે સોરી એક જ દ્રાવ્ય હશે અને એક દ્રાવક હશે એટલે કે બે જ ઘટક હાજર હશે એક જ દ્રાવ્ય અને એક દ્રાવક એ બંને ભેગા મળીને જે દ્રાવણ બનાવશે એ દ્રાવણને આપણે દ્રાવણ તો અહીંયા આપણે બે પ્રકારના દ્રાવણના બાસ દબાણનો અભ્યાસ કરવાનો છે એક પ્રવાહીમાં પ્રવાહી પ્રવાહીમાં પ્રવાહી એટલે દ્રાવક પ્રવાહી લેવાનો છે દ્રાવક પ્રવાહી અને દ્રાવ્ય છે એ પણ પ્રવાહી લેવાનો છે એટલે પ્રવાહીમાં પ્રવાહી એટલે પ્રવાહી દ્રાવક છે એની અંદર આપણે પ્રવાહી દ્રાવ્ય ઉમેરવાનો છે અને બીજું દ્રાવણ પ્રવાહીમાં ઘન એટલે કે દ્રાવક તરીકે આપણે પ્રવાહી લેશું અને એની અંદર આપણે દ્રાવ્ય કે જે ઘન છે ઘન દ્રાવ્ય એને ઓગાડવાનો છે એટલે બંને કન્ડિશનમાં દ્રાવણ તો પ્રવાહી દ્રાવણ જ બનવાનો છે પણ દ્રાવ્યનો તફાવત છે અહીંયા